तो ગુજરાતના રાજકારણમાં આપની એન્ટ્રી આપના અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે 26મી ફેબ્રુઆરીએ કેજરીવાલ ગુજરાત આવશે અને સુરતમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં કેજરીવાલ રોડ શો યોજશે ભારત જે ભાજપમાં જીતનો માહોલ સુરતમાં છે પરંતુ આ તમામની વચ્ચે આપની આ એન્ટ્રી સુરતમાં જોવા મળી છે જે ટેલી આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન ઉપર એમાં સુરતની ટેલી જોવી જરૂરી છે જેમાં 120 માંથી 93 પર ભાજપ આગળ છે અથવા તો વિજય મેળવી ચૂકી છે પરંતુ અન્ય એટલે કે આપ 27 બેઠક પર આગળ અથવા તો જીત તરફ છે આ તરફ અમદાવાદમાં સરખેજ વોર્ડમાં ભાજપની જીત થઈ છે સરખેજ વોર્ડમાં ભાજપની પેનલને જીત મળી છે અમદાવાદના પણ આંકડા પર નજર કરીએ 192માંથી 184માં જે હાલમાં પરિણામ અથવા તો કોણ આગળ ચાલી રહ્યું છે જે વલણ આવી રહ્યા છે તેમાં ભાજપ 161 પર કોંગ્રેસ 14 પર અને અન્ય પાસે 9માં પણ એઆઈએમઆઈએમ 8 બેઠક પર છે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સરખેજ વોર્ડમાં સરખેજની જનતાએ ભાજપના ઉમેદવારો પર પસંદગી ઉતારી છે અને આખી આખી પેનલ જે છે તે વિજય થઈ છે વિજેતા ઉમેદવારો આપણી સાથે છે શું કહેશો જે જીત થઈ છે કોને સરખેજ વોર્ડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સરખેજ વોર્ડની જનતાને હું એનો આભાર માનું છું અને બીજું કે અમારા લોકસભાના સાંસદ માનનીય અમિતભાઈ શાહનો વિસ્તાર છે અને અમારા વિધાનસભાના ધારાસભ્ય શ્રી કિશોરભાઈ ચૌહાણનો વિસ્તાર છે એમને કરેલા કાર્યો અને લોકસભાના સાંસદનો વિસ્તાર છે તો એ વિસ્તારને અમે ખૂબ જ મજબૂતાઈથી અમે ચારેય અમારા ઉમેદવારો એની અંદર આગળ ફોકસ કરીશું અચ્છા વિજેતા થયા છો હવે કયા કામો છે એને પ્રાયોરિટી આપો વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે ભારતીય જનતા પાર્ટી એ વિકાસને વરેલી પાર્ટી છે અને વિકાસ એ સતત થતો રહેતો હોય છે તો ભારતીય જનતા પાર્ટી એ સરખેજ વોર્ડની અંદર ગત વર્ષમાં પણ જે કામ કર્યા છે એને અમે આગળ ધપાવીશું એમાં સૌથી પહેલાં તો પાણીની જે લાઇન છે નેટવર્ક નાખવાના છે બળિયાદેવ પમ્પિંગ સ્ટેશન કહો કે મકરબા પમ્પિંગ સ્ટેશન છો એના નેટવર્કના કામો થઈ ગયા છે હવે પાણી નેટવર્કથી બધાને પહોંચે એ પ્રકારનું જે કામ છે બાકી છે એ અમે આ ટર્મમાં પૂરું કરીશું એ સિવાય જે રોડના કામો છે રોડના બાકી કામો છે એને પણ પૂર્ણ કરીશું એ સિવાય જે ઘુમા વિસ્તાર નવો એડ થયો છે અમારી અંદર એના પણ એ વિસ્તારને ભૌગોલિક રીતે જાણવાનો પ્રયત્ન કરી અને એ વિસ્તારની જે સમસ્યા છે એ સમસ્યાને પણ દૂર કરવાનો પ્રયત્ન કરીશું અમારા ગાંધીનગર સરખેજ વોર્ડ જે છે ગાંધીનગર લોકસભાની અંદર આવતો વિસ્તાર છે અને અમારા આદરણીય સાંસદ અને લોકપ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ એની સતત પ્રેરણા અને માર્ગદર્શન અમને મળતું રહે છે કોવિડની અંદર પણ એમણે ખૂબ જ અમારા વિસ્તારની અંદર મહેનત કરી અને નીચેના સ્તર સુધી અમે બધી સુવિધાઓ પહોંચાડી હતી આ એનો જ વિજય છે અને એમના માર્ગદર્શનથી અમે આગળ કામ કરતા રહીશું બિલકુલ અન્ય ઉમેદવારો પણ આપણી સાથે છે તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું ગત વખતે પેનલ તૂટી હતી પરંતુ આ વખતે જનતાએ ચારે ચાર ઉમેદવારોને વિજય બનાવ્યા પહેલાં તો સરખેજ વોર્ડની જનતાનો ખોખો આભાર કે અમારી ચારે ચાર પેનલને જંગી બહુમતીથી વિજય બનાવ્યા છે આગામી દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી વિકાસના કામો તો કરે જ છે પણ એમાં જે બી ખૂટતું હશે અમે ચારે મળીને કરીશું અને અમારા આ ગાંધીનગર લોકસભાના સાંસદ આદરણીય ભાઈ શ્રી અમિતભાઈ શાહના વિસ્તારની અંદર અમે જે આ પ્રેરણા મળી છે એમના માર્ગદર્શનની અંદર જે અમને આ વિજય બનાવ્યા છે તો હું અમારા સંસદને આનો શ્રેય આપું છું બેન પણ આપણી સાથે બેન અત્યારે જે વિજય થયો છે એ અમે આપના સાંસદ અમિતભાઈ શાહ આપના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ આ ઇલેક્શન છે એનું અમે લડી રહ્યા છે અને અમે સૌ ચારે ઉમેદવાર એના આધારે જ અમે જીતી રહ્યા છે બિલકુલ તો આ હતા સરખેજ વોર્ડના ભાજપના વિજેતા ઉમેદવાર કે જેઓ જીતનો જશ્ન તો મનાવી રહ્યા છે સાથે સાથે તેમને જે આ મળેલા જે સફળતા અને વિજય જે છે કે તેના માટે જે સરખેજની જનતાનો આભાર માની રહ્યા છે કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ 161 ઉપર ભાજપ અને કોંગ્રેસ 14 પર છે તો અન્યના